प्रणिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब हेत थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ 35મું। ચાલુ કથા પ્રસંગમાં ભગવાન શ્રીહરિ એમ કહે છે, સાંભળીએ મહારાજની જ વાત। તે સમયે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ બે હાથ જોડીને શ્રીહરિને કહ્યું, હે નાથ, હે પ્રભુ, મારે એક સંશય છે, તે પ્રશ્ન હું પૂછું છું। કોઈ મનુષ્ય જગતમાં મોટો ધર્મવાળો કહેવાતો હોય પણ તેને ભગવાનના ભક્ત સાથે હેત હોય નહીં, તેવા મનુષ્યનું જો ભગવાનના ભક્ત અપમાન કરે તો તેને કેટલો દોષ લાગે છે? મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન સાંભળીને શ્રીહરિ તેનો ઉત્તર કરવા લાગ્યા કે ભગવાનના ભક્ત હોય તે તો ક્યારેય કોઈના દ્રોહ કોઈનો દ્રોહ કરે જ નહીં। શ્રીજી મહારાજે જવાબ કેવો આપ્યો, કોઈનો દ્રોહ કરે છે એનો મતલબ એ ભગવાનનો ભક્ત નથી। જેમ તલવારની જાત છે તે સમય આવે ત્યારે બધાને કાપે છે, તે જાત અને કુજાતને ગણતી નથી, તેવી રીતે દ્રોહની પણ રીત છે। કોઈ પણ ભગવાનના ભક્તે જીવ પ્રાણી માત્ર કોઈનો પણ દ્રોહ કરવો નહીં। કદાચ કુબુદ્ધિવાળા લોકો આપણને ગાળ દે કે મારે, છતાં ભગવાનના ભક્તે તેને દિલમાં ધરવું નહીં। તલવારનો સ્વભાવ કાપવાનો છે, સામે લાકડું આવે એને કાપશે, સામે કપડું આવે એને કાપશે, સામે કૂતરું આવે એને કાપશે, સામે માણસ આવે એને પણ કાપશે, સામે સજ્જન આવશે તો એને પણ કાપશે। તલવારનો સ્વભાવ કાપવાનો છે, એમ દુર્જનનો સ્વભાવ દ્રોહ કરવાનો છે। આ દ્રોહ કરવાનો સ્વભાવ જેની અંદર પડ્યો હશે એ ક્યારેક સંત કે ભક્તનો જાણે અજાણે અપરાધ કરી દ્રોહ કરી સત્સંગમાંથી વિમુક્ત થશે। શ્રીજી મહારાજ ગઈકાલે એમ બોલ્યા, કેવી સરસ ચોપાઈ છે જો, સુલટ વિચારસો સુબુદ્ધિ જાના, ઉલટ વિચાર કુબુદ્ધિ પ્રમાણા। જે સવળું વિચારે છે ને સુબુદ્ધિ જાણવો, અવળું વિચારે છે દુર્બુદ્ધિ છે કુબુદ્ધિ છે। જેને સવળું વિચારવાનો સ્વભાવ છે એ પછી ભલે જગતમાં અધર્મી કહેવાતો હોય પણ સવળું વિચારવાનો સ્વભાવ છે, પરિણામે સંત ભક્ત આવશે એની સારી બાબતો જોઈ સવળું વિચારી એનો ગુણ ગ્રહણ કરશે, એની સેવા કરશે, એને સ્વીકારી શકશે, પરિણામ એ આવશે। ભલે અધર્મી કહેવાય છે પરંતુ સંત ભક્તનું સવળું વિચારી સેવા કરી અને સ્વીકારી, અને વચના ગઈકાલે મહારાજે પણ વાત કરી હતી, બીજા જન્મે સત્સંગમાં જન્મશે, અંતઃકરણ શુદ્ધ કરી
પાપ માત્ર ટાળી અક્ષરધામનો અધિકારી બનશે. અવળું વિચારવાનો સ્વભાવ છે. ગણાય છે ધર્મી, બેઠો છે મંદિરમાં, બેઠો છે સાધુ સાથે, પણ સ્વભાવ કેવો છે? અવળું વિચારવાનો, તલવાર જેવો, કાપવાનો. કેવો સ્વભાવ દાદા? કાપવાનો. બેઠો છે મંદિરમાં સાધુની સામે, પણ સ્વભાવ કેવો છે? કાપવાનો, અવળું વિચારવાનો, ખોટું વિચારવાનો. પરિણામે જેદી તેદી એને સંતનો પણ અભાવ આવવાનો, સંતનું પણ એ ખોદવાનો, ત્યાં પણ એ કાપવાનો, અને પરિણામે સંતનો ભક્તનો દ્રોહ કરી ભલે તે ધર્મી દેખાય છે છતાં પણ એ પરિણામે ધર્મી રહેવાનો નથી. સુલટ બિચારસો સુબુદ્ધિ જાના, ઉલટ બિચાર કુબુદ્ધિ પ્રમાણા. સુલટ બિચાર ધર્મી કહાવે, ઉલટ બિચાર અધર્મી રહાવે. માટે આપણી અંદર તલવાર જેવા સ્વભાવો પડ્યા હોય તો છોડી દઈએ. નિંદાના, ટીકાના, કુથલીના, અભાવના, અવગુણના, દ્રોહના, વગર કામના. આજે બહુ સુંદર કથા છે. તમારે ને મારે ભગવાનને ગમે એવા થવું હોય તો આ કથા સાંભળીએ. આગળ મહારાજના શબ્દો વાંચીએ, જુઓ. અને જે એવો સહનશીલ હોય તે જ ખરો હરિભક્ત કહેવાય. મેં ગઈકાલે એટલા માટે તમને વાત કરી કે ગ્રંથો અનેક છે, અનેક ગ્રંથોમાં અનેક પ્રકારની વાતો છે. કોઈ ગ્રંથની એવી વાતો છે આપણે જનુન ચડાવી દે, તલવાર ના લેતા હોય તો લેવાનું મન થાય, એકવાર યુદ્ધ ન કરતા હોય તો યુદ્ધ કરવાનું મન થાય, મરી જવાનું મન થાય, કોઈને મારી નાખવાનું મન થાય, એવી પણ વાતો છે. અનેક પ્રકારની વાતો છે. કોનું માનશું? એટલા માટે કહું છું, એક ગ્રંથ નક્કી કરી દો. મારા મહારાજ એની સર્વોપરી વાણી એ મને જેવી માન્ય છે બીજી કોઈ વાણી મને માન્ય નથી. સહન કરે છે એ જ ખરો હરિભક્ત છે. તે સિવાયના બીજા તો કાચા ભક્ત કહેવાય. કાચું વાસણ કોઈ કામમાં ઉપયોગી ન થાય, છેવટે ફૂટી જવાનું. માટીનું વાસણ જ્યારે અગ્નિમાં પાકે છે ત્યારે તે બધા કામમાં ઉપયોગી થઈ શકે છે. તેમ અત્યારે જ્ઞાનરૂપી અગ્નિએ કરીને સહુએ પાકા થવાનું છે. દ્રષ્ટાંત પણ મહારાજ કેવું સરસ આપે છે. હજી સરસ મહારાજની થોડી વાતો સાંભળતા જઈએ. પરોક્ષ ભક્તોમાં જયદેવ હતા, તે આપતકાળમાં પણ દ્રઢપણે ટકી રહ્યા, અને રાજા હરિશ્ચંદ્ર અને મયુરધ્વજ અને એના જેવા અનેક ભક્તો થઈ ગયા. અરે, તે પહેલાના ભક્તોને તમારા જેવો સત્સંગ નહોતો મળ્યો, છતાં તેઓમાં અચળ દ્રઢતા રહી હતી. એવી પક્વતા જ્યારે જીવનમાં આવે ત્યારે તે પાક્કો હરિભક્ત કહેવાય. શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને નિમિત્ત કરી પોતાના આશ્રિત માત્રોને ધર્મનો જે મર્મ છે, ધર્મનું જે સાચું રહસ્ય છે, જે સાચો ધર્મ કહેવાય છે, એની મહારાજે આ વાત કરી છે. મહારાજ એમ કહે છે, પરોક્ષમાં જે ભક્તો થયા, કેવા વિપરીત સમયમાં પણ ધર્મને અને ધીરજને ધારણ કરીને રહ્યા. કાળા રંગ ઉપર કાળો રંગ કરીએ દાદા તો ધોળો થાય, એમ વેર ઉપર વેર કરીશું તો વેર વધવાનું જ છે. એટલે ભગવાન બુદ્ધ કહેતા, ક્રોધનો જવાબ કરુણાથી આપો. એટલા માટે શ્રીજી મહારાજ અદ્ભુત એક વાત કરે છે, સાંભળી લો. સહન શક્તિ જામહી જે તે તામે સામરથી, અરે ગણના તે તે સહન શક્તિ જામહી
જે તે તામે સામરથી ગણનાતે તે થોરે હે સહન શક્તિ જામે થોરી હિ સહન શક્તિ જામે નૂનતા તીતની ગણતા તામે નૂનતા તેતની ગણતા તામે સહન શક્તિ જામહિ જે તે તામે સામર્થ્ય ગણના તેતી જેમાં જેટલી સહન કરવાની શક્તિ વધારે હોય તેમાં તેટલું સામર્થ્ય વધુ જાણવું. કોને સમર્થ જાણવો દાદા? જે વધારે સહન કરી શકે એ વધારે સમર્થ છે. કોનો મત છે આ? સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણનો. સાગર ગ્રંથમાં અનેક વાર મહારાજે આવી વાતો કરી છે. શ્રીજી મહારાજ એમ બોલ્યા, આ સત્સંગમાં જે જેટલું વધારે સહન કરી શકે એનો એટલો વધારે મહાન જાણવો. ગુરુજીએ સરસ સભામાં એકવાર વાત કરી કે આ સત્સંગમાં જે જેટલું વધારે ખમી શકે સહન કરી શકે એને એટલો વધારે મહિમાવાળો જાણવો. કોઈ બોલવાથી મહિમાવાળો નથી થતો, કોઈ દેખાવાથી રૂડો રૂપાળો દેખાય હાથ જોડતો હોય વારંવાર એમ કોઈ મહિમાવાળો થતો નથી. જે વધારે સહન કરી શકે તેને આ સત્સંગમાં વધારે મહિમાવાળો જાણવો. શ્રીજી મહારાજના મતે જે વધારે સહન કરી શકે તેને વધારે મહાન જાણવો. કેટલી સરસ મહારાજ વાત કરે છે. સહન શક્તિ જામહિ જેતી તામે સામર્થ્ય ગણના તેતી. એકવાર દાદા ઇતિહાસની બે ત્રણ કથાઓ થોડી સાંભળીએ આપણે. મહારાજે જો જયદેવને યાદ કર્યા, હરિશ્ચંદ્રને યાદ કર્યા, મયુરધ્વજને યાદ કર્યા, મહારાજના અતિ પ્રિય પાત્રો થયા. ધીરજ આખ્યાનમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આ બધા ભક્તોના ચરિત્રો ગાયા છે. અરે ગમે એવી કસોટી હોય પણ ધીરજાખ્યાન ગ્રંથ જો વાંચવામાં આવે ને તો ભક્તને બળ મળે. ખાડામાં પડી ગયેલો માણસ હોય એ શિખર ઉપર ચડી જાય, આવો એ બળવાન ગ્રંથ છે. એક બે ભક્તોને સાંભળી લઈએ થોડા ટૂંકમાં. જયદેવની કથા સાંભળતા પહેલા સહન શક્તિ જામહિ જેતી તામે સામર્થ્ય ગણના તેતી. એકવાર બધા ઋષિ ભેગા થયા છે અને ચર્ચા નીકળી. દેવો અનેક છે, કયા દેવને મોટા જાણવા? 33 કરોડ દેવ છે, કોને મોટા ગણવા? અલગ અલગ મતો પડ્યા. નિર્ણય કરવાનો હતો. છેવટે બધાએ નક્કી કર્યું કે આપણે એક કામ કરીએ, પરીક્ષા કરી અને નિર્ણય કરીએ. ભૃગુ ઋષિ એમને કામ સોંપવામાં આવ્યું કે તમે વિચક્ષણ છો. ભૃગુ ઋષિ મહાન વિચક્ષણ ઋષિમાં ગણાય છે. એક કથા પ્રમાણે લક્ષ્મી જેમના દીકરી છે, લક્ષ્મી જેના ઘરે જન્મી હોય, આજનું ભરૂચ શહેર, આ ભરૂચ શહેરને વસાવનારા ઋષિ પણ ભૃગુ ઋષિ છે. એટલા માટે ભૃગુ ઋષિની તપસ્થલી, તપોભૂમિ, નર્મદાનો કાંઠો, એ જ નગર વસ્યું, એ જ શહેર બન્યું જેને આજે આપણે ભરૂચ તરીકે ઓળખીએ છીએ. મહાન પવિત્ર વિચક્ષણ શાસ્ત્ર જ્ઞાની આ ઋષિ, એમના ઘણા બધા ગ્રંથો પણ છે. ભૃગુ સંહિતા નામનો એમનો સંસ્કૃતમાં લખેલો ગ્રંથ, આ ગ્રંથ દાદા જો તમને ખબર હોય, જાણતા હો, તો માણસને જોતાની સાથે એ માણસ કેવો છે તમે બધું જ કહી શકો. લાક્ષણિક ગ્રંથ કહેવાય છે, સામુદ્રિક શાસ્ત્ર કહેવાય છે. માણસના એક એક અંગ, માણસ બેઠો અને હાથ જમણા પગે અડાડે એનો શું અર્થ થાય એ ભૃગુ સંગીતા કહે છે. આવા વિચક્ષણ ઋષિને કામ સોંપવામાં આવ્યું. કહેવાય છે બ્રહ્માની કસોટી લીધી. ચાર મુખી બ્રહ્મા પ્રજાપિતા છે. પ્રથમ એની પાસે આવી, ઋષિ ઉભા રહ્યા, વંદન ન કર્યા, આદર ન આપ્યો. બ્રહ્માજી અકળાયા, ગુસ્સે થયા, એવા ક્રોધમાં આવી ગયા. ઋષિ સમજી ગયા આને મોટા ન કહેવાય, ત્યાંથી જતા રહ્યા. મહાદેવજી પાસે આવી, ત્યાં પણ ભરી સભામાં આવીને
નજીક આવતા રહ્યા, ચારે બાજુ ગણો બેઠા છે, કોઈની મર્યાદા રાખી નહીં, મર્યાદા બધાની તોડી નાખી. અને મહાદેવજી એવા ક્રોધિત થયા, એવા ક્રોધિત થયા, ત્રિશુળ ઉપાડ્યું મારી નાખવા માટે. ભૃગુને ખબર પડી આ તો મહાદેવ કાળ છે, ક્રોધના દેવ છે, પગમાં પડી ગયા, માફી માગી લીધી. પણ નક્કી કર્યું આને મોટા ન કહેવાય. વિષ્ણુ પાસે આવે છે, ક્ષીરસાગરમાં વિષ્ણુ પોઢ્યા છે, શેષ સૈયા છે, અને કહેવાય છે પોઢેલા વિષ્ણુને જોઈ ભૃગુ ઋષિને પરીક્ષા કરવાની ઈચ્છા થઈ, આને જગાડું પણ કેવી રીતે જગાડું. અને ક્રોધમાં ને ક્રોધમાં એ ઋષિએ સુતેલા વિષ્ણુની છાતીમાં લાત મારી. વિષ્ણુ જાગ્યા, ઋષિનો પગ પકડી માફી માગી, મહારાજ મારી છાતી તો વજ્ર જેવી છે, તમારા કોમળ ચરણોમાં આઘાત તો નથી લાગ્યો ને, મને માફ કરજો. ભૃગુ ઋષિને થયું દેવો ભલે ગમે એટલા હોય, 3 કરોડ હોય કે 33 કરોડ હોય, પણ દેવોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દેવ ગણવા હોય ને તો વિષ્ણુને ગણવા, એટલા માટે પોતાની પુત્રી લક્ષ્મી એ વિષ્ણુને આપી. ભગવાન વિષ્ણુએ પણ ઋષિની એ લાત છાતીમાં જે મારી હતી તે પોતાની છાતીમાં વિષ્ણુ ભગવાને સ્વીકારી. ત્યારથી વિષ્ણુના વક્ષસ્થળમાં ભૃગુ લાંછન આ ચિહ્ન તરીકે કાયમ માટે, ભૃગુની પરીક્ષાનું જે ચિહ્ન હતું એ કાયમ ભગવાન વિષ્ણુએ સ્વીકાર્યું. હું કહેવા એ માગું છું દેવોની પણ પરીક્ષા કેનાથી થઈ? સહન કરવાથી. દાદા હીરાની પરીક્ષા ચમકવાથી નથી, હીરા કરતા ઘણા બધા એવા તત્વો છે જે વધારે ચમકી શકે છે. સાંભળજો, હીરાની કસોટી સહન કરવાથી છે. સરણ ઉપર ચડાવવામાં આવે પથ્થરો હોય ને ફાટી જાય, સાદો કાચો હીરો હોય ને તો તૂટી જાય, પણ પાક્કો હીરો હોય ને જેમ એને ઘસો ને જેમ એને સરણ ઉપર ચડાવો ને એમ ચમકે, એમ એનું તેજ વધે, એમ એમાં ઘાટ પડે, એમ એમાં પેલ પડે. સમજી જાઓ, જેમ કસોટી લો એમ ઘાટ પડે, જેમ દુઃખ આવે એમને જીવન દિવ્ય બને, જેમ મુસીબત આવે એમ વધારે વધારે મહેકવા લાગે, તો સમજી જાઓ આ હીરો છે, આ કોહિનૂર છે. ચારે બાજુ આજની દુનિયામાં પથ્થરાજ ઝાઝા જોવા મળે છે, પથ્થરાજ. દેવોની પરીક્ષા સહન કરવામાં છે, સંતોની પરીક્ષા સહન કરવામાં છે, અરે હરિભક્તોની પરીક્ષા સહન કરવામાં જ છે. સાનુકૂળ સમયમાં તો બધા સ્થિર મન રાખી શકે, વિપરીત પરિસ્થિતિ આવે છતાં પણ પોતાના મનને સંતુલિત રાખી શકે એ સંત છે અને એ સાચા ભક્ત છે. આપણને કોઈ હાર પહેરાવે ત્યારે બધાને ગમે, આપણે કોઈ બંદિશો પુકારે ત્યારે તો બધાને ગમે. જયદેવની કથા સાંભળો દાદા. શ્રીજી મહારાજ જેને યાદ કરે કેવા ભગત હશે. બંગાળમાં મહાન ભગવાનના ભક્ત થયા, ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થાય અને જેની સાથે વાતો કરતા, અનેક કથાઓ છે ભક્તરાજ જયદેવની. ગીત ગોવિંદમ નામનું એમણે સંસ્કૃતમાં કાવ્ય લખ્યું છે. શ્રીજી મહારાજને અતિશય પ્રિય હતું, સંતો પાસે પણ મહારાજ એનો ઘણીવાર પાઠ કરાવતા. આવા મહાન ભક્ત, સંસ્કૃતના મહાન વિદ્વાન ભક્તરાજ જયદેવ, દુકાળનો સમય છે, લોકો અતિ દુઃખી થઈ રહ્યા છે, બીજાનું દુઃખ સહન ન કરી શકવાને કારણે ભક્તરાજ જયદેવ ઘણા લોકો એને માનતા હતા, જે જેને માનનારા હતા ત્યાં જાય, એના ઘરમાં દાણા હોય, કપડાં હોય, પૈસા હોય, ઉઘરાવે અને ગરીબોની મદદ કરે. આમ પોતાના શિષ્યો પાસે ગયા હતા, ગાડાઓ ભરી અનાજ ભેગું કરીને નીકળ્યા છે, રસ્તામાં ચોરો મળ્યા, ચોરોએ આ જયદેવ ભગતને પકડ્યા, માર્યા, ગાડાઓ તો લૂંટી લીધા, એટલું નહીં નિર્દય ચોરોએ કુહાડા માર્યા, હાથ કાપી નાખ્યા, કુહાડા માર્યા, પગ કાપી નાખ્યા અને ખાડામાં નાખી દીધો. ચોરોનો તેમ કે આ ગયો, મરી જ ગયો. હવે આવી રીતે હાથ પગ કાપી, કુહાડા કુહાડા શરીર ઉપર મારી મારી અને ખાડામાં નાખી ચોરો નીકળી ગયા. એવામાં ત્યાંથી રાજાનો રથ નીકળે. રાજાએ કોઈ ભક્તની નાભીમાંથી
શ્રી કૃષ્ણનો મંત્ર સાંભળી થયો આ કોઈ ભક્ત છે, આવો શ્રી કૃષ્ણનો બળવાન મંત્ર કોણ બોલે છે? રથ રોક્યો, સૈનિકોને આદેશ આપ્યો, તપાસ કરી ઊંડા ખાડામાં આવી રીતે એક હાથ પગ કપાયેલો માણસ લોહી લુહાણ હાલતમાં પડેલો. રાજાને એટલી બધી દયા આવી, બીજી બાજુ ક્રોધ, કોણ મારનારા છે? ભક્તરાજ જયદેવ કોઈનું નામ ન દીધું. રાજા હતા ને, બધી સમૃદ્ધિની પાસે હતી, એવી દવાઓ કરી, એવી દવાઓ કરી, ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પણ હતી, જયદેવ બચી ગયા, જીવી ગયા, પણ હાથ પગ વિનાના. એટલા બધા જ્ઞાની, એટલા બધા પવિત્ર હૃદયના આ વ્યક્તિ, રાજાને એમ થયું, હું કેટલા વર્ષોથી ગુરુની શોધમાં, સાચા સદગુરુની શોધમાં હતો, ભગવાને મને સદગુરુ આ રૂપમાં આપ્યો. રાજાએ જયદેવને પોતાના ગુરુ કર્યા, એને પૂછ્યા વિના રાજ્યનું કોઈ કામ ન કરે. વર્ષો વીત્યા, ફરીવાર દુકાળ પડ્યો, આગળ પડ્યો હતો એના કરતા ભયંકર દુકાળ. રાજાએ જયદેવ પોતાના ગુરુ છે પ્રાર્થના કરી, ગુરુ મહારાજ આ દુકાળમાં શું કરું? રાજન, રાજાની ફરજ છે, પહેલો રાજધર્મ છે, પ્રજાનું દુઃખ એ રાજાનું દુઃખ છે, તારો ખજાનો ખુલ્લો મૂકી દે પ્રજા માટે. રાજાને ગમી વાત, મારા સદગુરુનું વચન છે. ગુરુદેવ એક કામ કરો ને, શું આ બધું મેં ખુલ્લું મૂકી દીધું, તમારે જેમ આપવું આપવા મળો તમે. જયદેવ પોતે, સાંભળજો, જયદેવ પોતે અનાજના કોઠારો ઉપર બેઠા, જે કોઈ ગરીબ આવે એની જેટલી ઈચ્છા હોય એ માણસો પાસે અપાવે, એ બોલે એટલું આપી દેવાનું, કોઈ આર્ગ્યુમેન્ટ કરવાનો નહીં. આવી રીતે કોઈને અનાજ, કોઈને કપડા, કોઈને પૈસા, કોઈને વાહન, કોઈને બીજી વસ્તુ, અઢળક વસ્તુ આપે છે. એમાં પેલા જે ચાર ચોરો હતા, એ ચારે ચાર ચોરો આ બીજા દુકાળમાં સાધુના કપડા પહેરી, વેશ બદલો કરી, અને એ જ લાઈનમાં એ લોકો અનાજ લેવા આવ્યા. એ ચારે ચાર અનાજ લેવા આવ્યા, લાઈનમાં ઉભા રહ્યા, દૂરથી તો ખબર ન પડી, રાજાના ગુરુ આજે ઉદાર હાથે આપે છે એમ સાંભળેલું, ખાલી નામ તો ખબર હતી નહીં. નજીક આવ્યા, ચાર આંખ ભેગી થઈ, ઓળખી ગયા, આ તો આપણે કુહાડા મારીને જેના હાથ કાપ્યા એ જ. ધ્રુજી ગયા એકવાર તો. જયદેવ પણ જોઈ રહ્યા કે તે દિવસે તો મારા બેટા બીજા કપડામાં હતા ને, આજે આ લાલ કપડામાં. ખબર પડી ગઈ, ચોરોને ખબર પડી ગઈ કે આ એ જ માણસ છે જેના હાથ અમે કાપ્યા છે, જેના પગ અમે કુહાડા મારીને કાપ્યા છે, માથામાં કુહાડા માર્યા છે, વાહામાં કુહાડા માર્યા છે, છાતી ઉપર પ્રહાર કર્યો છે, આ એ વ્યક્તિ. એકવાર ડરી ગઈ, આ રાજાના ગુરુ છે, આપણને દંડ આપશે, સુળીએ ચડાવશે. જયદેવને ખબર પડી ગઈ, આ લોકો ભયભીત થયા છે, મને ઓળખી ગયા છે. માણસોને કીધું, આ લોકોને આપવા મળો અનાજ, જેટલું જેટલું આપવા મળો. કોથળા લઈને આવ્યા હતા, હા, આખા કોથળાઓ અનાજથી ભરી આપ્યા. પણ આ લોકો ધ્રુજે કે આ લોકો તો શું કરશે. જયદેવ કહે છે, હજી આ લોકોને વધારે આપો. જયદેવના મનમાં એમ થાય, આ લોકો ચોર છે, લોકોને રંજાડીને ચોરી કરે છે, એના કરતા એટલું આપી દઉં ને, એ ચોરી ન કરે એટલે ગાડા ભરીને અનાજ આપ્યું. ચારે ને કોથળા તો ભર્યા, પણ ચાર ગાડા ભરીને અનાજ આપ્યું. અને એ ચોરો સાધુના રૂપમાં જે હતા એ નીકળ્યા ગાડાના અનાજ સાથે. એટલે બીજા માણસો એને પૂછ્યું કે આટલું બધું તમને અનાજ આપ્યું એનું કોઈ કારણ? તમારા ઉપર આ રાજી થઈ ગયા લાગે છે, રાજગુરુ જયદેવ મહારાજ તમારા ઉપર વરસી ગયા જે તો. ત્યારે પેલા ચોરો એ શું કીધું ખબર? ચોરો એમ બોલ્યા, એ તમને ખબર ન પડે, એના હાથ પગ કપાણા છે ને, હા, એકવાર આ છે ને રાજનો ગુરુ નથી, બ્રાહ્મણ નથી, આ તો જાતનો અને મોટા ગુનામાં આવેલો. આ રાજાએ એને મારી નાખવા આદેશ આપેલો, અમે એને હાથ પગ કાપીને છોડી મૂકેલો, માર્યો નહોતો, એ અમારો જે ઉપકાર હતો ને એ આજે એને ખબર પડી ગઈ. એને એમ કે જો રાજાને કહેશું અમે તો આને પાછું જેલમાં નાખશે ને, આને સુળીએ ચડાવશે, એટલે અમે રાજાને ફરિયાદ કરીએ નહીં એની, એટલે એણે આજે અમને આ ચાર ગાડા અનાજ ભરીને આપ્યું. આમ બોલે છે, હા, કોઈને ખબર નથી સત્ય ઘટના, પણ કહેવાય છે પૃથ્વી આ પાપને સહન કરી ન શકી. આ હા, આટલી હદ સુધી કોઈ માણસ ઉપકાર કરે, આટલી હદ સુધી દાદા, અને એની ઉપર આવા ઘા મારે, આટલો દુષ્ટ માણસ બની શકે, આટલી હદ સુધી નિર્દય બની શકે માણસ, પૃથ્વીથી સહન ન થયું. પેલા પૂછનારાને ખબર નથી કશી, બીજો કોઈ જાણતો નથી,
પૃથ્વી આ દુષ્ટ માણસોની દુષ્ટતા સહન ન કરી શકી. પૃથ્વી ફાટી, ચાર ગાડા સાથે પેલા ચારે ચાર ચોર સાધુઓ અંદર સમાયા અને પૃથ્વી બંધ થઈ ગઈ. ચારે ચાર નો કચડ ઘાણ નીકળી ગયો. આવા દુષ્ટોને આ પૃથ્વી પર જીવવાનો હક નથી. તમે વિચારો દાદા, એટલે શાસ્ત્ર કહે છે ભગવાન કોની રક્ષા કરવાના, જે સહન કરે છે એની. સતાનંદ સ્વામીએ લખેલી વાત કોની લખેલી છે આ સાંભળજો, બહુ સરસ વાત છે. આપણે બોલીએ છીએ સહજાનંદ. શ્રીજી મહારાજનું મૂળ નામ છે સહજાનંદ, રામાનંદ સ્વામીનું આપેલું. શિક્ષાપત્રી ભાષ્યમાં શ્રીજી મહારાજ એમ લખે છે કે વડતાલને વિશે રહેલા અમે સહજાનંદ સ્વામી અમારા આશ્રિતો પ્રત્યે આ શિક્ષાપત્રી લખીએ છીએ. આ શિક્ષાપત્રીના બીજા શ્લોકમાં સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષ્યમાં લખ્યું છે, એ કહું છું. સહજાનંદ શબ્દનો અર્થ આમ તો ઘણો થાય. વિધાત્રાનંદ સ્વામીએ સહજાનંદ અર્થ પ્રદીપિકા નામના ગ્રંથમાં સહજાનંદ શબ્દના કેટલા બધા 200 કરતા પણ વધારે અર્થ કર્યા છે દાદા, 200 કરતા પણ વધારે અર્થ. પણ સતાનંદ સ્વામીએ જે અર્થ કર્યો, જે માન્ય અર્થ છે, સંપ્રદાયનો મૂર્ધન્ય અર્થ કહેવાય. આપણે જાણીએ છીએ સહજ છે આનંદ, જેનો એવા સહજાનંદ જેનો આનંદ કૃત્રિમ નથી, જેનો આનંદ સાપેક્ષ નથી, જેનો આનંદ નેચરલ છે, આનંદની મૂર્તિ છે, એવા જે ભગવાન, એનું જ નામ સહજાનંદ. વાત સાચી, પણ સતાનંદ સ્વામી એના કરતા એક સ્ટેપ આગળ. સહંતે ઇતિ સહાહા, જાયંતે ઇતિ જાહા, સહાશ્ચ તે જાશ્ચ ઇતિ સહજાહા, તાન સહજાન આનંદયતિ ઇતિ સહજાનંદઃ. સહન કરનારા સાધુ અને ભક્તો એને જે આનંદને આપનારા છે એવા સહજાનંદ. વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા, સમર્થ થતા ઝરણા કરવીને એ બહુ મોટી વાત છે. હમણાં એક બહુ મોટું સૂત્ર ચાલે છે. ભગવાનને કોઈ પૂછ્યું, ભગવાન તમે ક્યાં રહો છો, ત્યારે ભગવાને જવાબ આપ્યો, જે માણસમાં દંડ દેવાની શક્તિ હોય છતાં પણ માફી આપી શકે, જે માણસમાં દંડ આપવાની શક્તિ હોય છતાં માફી આપી શકે, એવા માણસની વચ્ચે હું રહું છું. તેવા લો સંતોમાં રહે છે રે સલુણી છબી, સહજાનંદ સુખકારે રે સલુણી છબી. અમેરિકાનો આખો ઇતિહાસ હું 4-5 વર્ષથી છું, વારંવાર મારે વાંચવાનો થાય દાદા. આખો ઇતિહાસ આ સૂત્ર ઉપર આધારિત છે. અબ્રાહિમ લિંકન જતા હતા મિટિંગમાં, તમે જાણો છો, મિટિંગમાં જતા હતા, હા, અને રસ્તામાં એક ભૂંડ ખાડામાં પડેલો, એને કાઢ્યું, ભૂંડને બચાવ્યું. કપડાં ગંદા થયા, મિટિંગમાં આવ્યા, ગંદા કપડાં જોઈને કોઈ મસ્કરી પણ કરી કે તમે એને બચાવ્યું તો પાછું પડવાનું જ છે અંદર, એમાં શું સારું કર્યું, તમે શું સારું કર્યું. તો પણ વિચારે, નાનામાં નાના પ્રાણીનું દુઃખ જોઈ નથી શકતી આ દેશની પ્રજા. ન્યુયોર્કના મેયર લગવાડિયા, જસ્ટિસ મેયર લગવાડિયા, એની પણ મેં વાત કરેલી તમને. અમેરિકાના પ્રથમ પ્રેસિડેન્ટ જ્યોર્જ વોશિંગ્ટન યુવાન હતા, નદી કિનારે જઈ રહ્યા છે અને અચાનક નદીના પૂરમાં કોઈ બે વ્યક્તિને ડૂબતી જોઈ, અને બે વ્યક્તિને ડૂબતી જોઈ અને પોતે નક્કી કર્યું કે આ લોકો મરે છે તો મારે જીવવાનો હક જ નથી, કોઈનું મૃત્યુ જોઈને આપણે જીવવું જ ન જોઈએ. પોતાના જીવનની પરવા છોડી અને પ્રવાહમાં પડી અને બંને વ્યક્તિઓને બચાવી, ઉગારી લીધી, બચાવી લીધી, પોતે પણ બચી ગયા, પેલા લોકોને પણ બચાવી લીધા. અને કહેવાય છે અમેરિકાના સૌથી પ્રથમ પ્રેસિડેન્ટ જ્યોર્જ વોશિંગ્ટન એ બન્યા. આપણે ત્યાં તો દાજતા ઉપર ડામ દે, ગરીબ હોય એને જ દંડ આપવાનો, અને જે ઉદંડ હોય, ચોર હોય, એ તો મલાઈ ખાઈ ખાઈને એવા તગડા થઈ ગયા હોય. કળિયુગના બધા લક્ષણો છે કે કાગડાઓ
ની સ્તુતિ હંસોએ કરવી પડશે. સમય એવો આવી ગયો છે ને અત્યારે, કાળા કાગડાઓ, કાળા કામ કરનારા, કાળા ધંધા કરનારા માણસો, એની ગુલામી સત્ય અને સાચા રસ્તે ચાલનારા કરવી પડશે. કળિયુગનું વાતાવરણ દેખાય છે ચારે બાજુ, એનું કારણ છે કે આપણે સત્યને નથી સમજી શક્યા. બાકી સત્યને જે સમજી શક્યો હોય ને, એને આ દુનિયાની કોઈ તાકાત રોકી નથી શકતી. જો આપણે ખોટું કરીશું તેનું ફળ ખોટું મળવાનું, મળવાનું ને મળવાનું. ગુરુજીએ કેવી સરસ વાત કરી હતી, સીતા ભગવાન રામના પત્ની હતા, આદ્ય શક્તિ હતા, જગતની માં હતા, તેમ છતાં તીખા બાણ જેવા વચન માર્યા, લખન 12 મિનિટ સુધી જાડવાને માથું પછાડી પછાડી રડ્યા, એ 12 મિનિટ લખને આંસુ પાડ્યા, એની સજા ભગવાને માં સીતાને કેવી આપી, 12 વર્ષ સુધી પોતાના પેટમાં દીકરાઓ છે એવી અવસ્થામાં, સગર્ભા અવસ્થામાં પતિનો ત્યાગ, રાજ્યનો ત્યાગ કરી જંગલમાં જવું પડ્યું, ઋષિના આશ્રમમાં દીકરાઓને જન્મ આપવો પડ્યો, ઉછેરવા પડ્યા, આવો મોટો દંડ આપ્યો. તમે જાણો છો, કોઈક આપણી સાથે ખોટું કરી જાય એની સાથે આપણે ખોટું જ કરવું. હા, હું સાધુના ધર્મની વાત કરું, ધર્મની વાત આવે ત્યારે બહુ વિવેક જરૂરી છે. રાજાનો ધર્મ છે કયો, કોઈ દુષ્ટ એને દંડ આપવો, આ રાજાનો ધર્મ ચોક્કસ છે. આતતાઈ માટે લખ્યું, શાસ્ત્રમાં લખ્યું, આતતાઈને મારવો, કોને, પોતાની પત્નીને ઉપાડી જતો હોય ત્યાં પછી આ દયાનો ધર્મ ન ચાલે. કોઈ કોઈની હત્યા કરે છે ત્યાં દયાનો ધર્મ ન, ત્યાં તો વચ્ચે પડીને પણ એની રક્ષા કરવી એ ધર્મ થાય છે. પેલાનો સંહાર કરીને, કદાચ જરૂર પડે પેલાને મારી નાખીને પણ પેલા મરનારને બચાવવો એ ધર્મ થાય છે. પણ આપણી સાથે વાત હોય, આપણને કોઈ બોલી ગયું, કોઈ ચાલી ગયું, કોઈ છાતીમાં લાત મારી દીધી, એ એક મારે આપણે ચાર હામે ઠોકીએ, આ ધર્મ નથી. આપણને એકાદ વાર અપમાન કર્યું હોય ને પછી આપણે એવી દાજ રાખીએ કે સમય આવે ત્યારે એનું એવું અપમાન કરીએ, એવું હળાળ અપમાન કરીએ તો પણ આપણે ભૂલીએ નહીં, આ ભક્તનું લક્ષણ નથી. એટલા માટે તો કહેવાય છે ને, વેર વાળિયાનો આનંદ એક જ દિવસ આવે, પણ માફી આપ્યાનો આનંદ આખી જિંદગી રહે છે. હું ઘણી વાર કથામાં વાત કરું છું, આજે ફરી વાર કરી દઉં, બે જ વસ્તુ શીખવા જેવી છે. એક વસ્તુ, પોતાના જીવનની ભૂલ જ્યારે દેખાય ત્યારે એને સાફ કરી નાખવી, પોતાની ભૂલને સાફ કરવાનું શીખવું જોઈએ અને બીજાની ભૂલને માફ કરવાનું શીખવું જોઈએ. જીવન જીવવા માટે આ બે શક્તિની અત્યંત જરૂરી છે. કઈ બે શક્તિ, તો એક તો સહન શક્તિ અને બીજી સમજણ શક્તિ. સહન શક્તિ ઓર સમજ શક્તિ, સમજણ અને સહન શક્તિ, આ બે જો આવે ને તો ભગવાનના ભક્તનું જીવન, છતે દેહે ભગવાન તો જીવ પ્રાણી માત્રના અંતરમાં છે, એને અનુભવમાં લાવવાના છે, એ ભગવાન પ્રગટ થઈ જાય, એના અનુભવમાં આવવા લાગે. માટે સહન શક્તિ જા જા મહી જે તે તામે સામર્થે ગણના તે થોરી સહન શક્તિ જામે નુન્ય ત્યા તે તને ગણના તામે. જેનામાં જેટલી સહન શક્તિ છે એનામાં એટલી સામર્થ્ય ભગવાન આપે છે, અને જેમાં જેટલી સહન શક્તિ ઓછી એમાં એટલી સામર્થ્ય પણ ઓછી. જડ ભરતનો જે જીવન માર્ગ હતો તે માર્ગે સંતોએ ચાલવું જોઈએ. સુખદેવજીના જેવો કોઈ સમર્થ ન કહેવાય, કારણ કે તેઓ કોઈની સાથે વૃથા વિવાદ કરતા નહીં. સનકાદિક સિદ્ધો દેવર્ષિ નારદની રીતે સંતોએ રહેવું જોઈએ. સર્વથી પર જે સર્વોપરી સ્વરૂપ કહેવાય છે તે આજ તમને સર્વને પ્રાપ્ત થયું છે. જુઓ, હમણાં મહારાજ બોલ્યા, પૂર્વે આવા મોટા મોટા ધીરજવાન ધર્મવાન ભક્તો થયા, એના કરતા તમને મોટી પ્રાપ્તિ છે, તમને તો અમે સર્વોપરી એવા ભગવાન મળ્યા છીએ. શ્રીજી મહારાજના શબ્દો સાંભળજો, કેવું સરસ મહારાજ બોલે છે. તુમારે વરતના તે સી ભાતે તુમ
જગ સે સર્વો પર જાતે જગ તુમ્હારો લચ્છ હી લે તુમારે પીછે વરત હી એ હે તુમ્હારે વરતના તે સી ભાતે તુમ જગ સે સર્વો પર જાતે માટે તમારે એ રીતે રહેવું તમારે એવી રીતે વર્તવું જોઈએ કે તમે જગતમાં સર્વોપરી ગણાવો જગત તમારા જેવા ગુણોને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખીને સૌ તમારી પાછળ ચાલે તમારા અનુયાયી થાય જોયું આ તો આપણે કહેવાય નહીં પણ જીસસ ક્રાઇસ્ટ આજે આખી દુનિયા ખ્રિસ્તી ધર્મને જાણે છે બીજા ધર્મોની આપણે ચર્ચા નથી કરતા પણ જીસસ ક્રાઇસ્ટની દયા એને ક્રુસિફાઈડ કર્યા કેવી રીતે ખિલ્લાઓ માર્યા માથામાં માર્યા હાથમાં માર્યા પગમાં માર્યા પેટમાં માર્યા ખબર છે ને અને તેમ છતાં એ માણસ એમ બોલી શકે હે પ્રભુ આ અજ્ઞાની છે ધે ડોન્ટ નો વોટ ધે આર ડુઈંગ ફરગીવ ધેમ ફરગેટ ધેમ ખબર છે ને જીસસના છેલ્લા શબ્દો આવી અવસ્થામાં આટલી દયામય વાણી બોલી શકે એને ભગવાન આવા કળિયુગમાં પણ વિજય આપે કે ના આપે દાદા આપે કે ના આપે કેટલી દયા આપણને તે એક શબ્દ કોઈ કહી ગયા હોય તો આખી જિંદગી ભૂલાય નહીં બોલો આખી જિંદગી એક શબ્દ ભૂલાય નહીં દાદા ખાલી એટલું કોઈ આવેગમાં આવીને બોલી જાય સાસુને કહી દે તારી જરૂર નથી સાસુ તો આખી જિંદગી બાળી મરે બોલો પત્ની પતિને એક શબ્દ કહી દે તો લગ્ન તો ડાયવોર્સ તો થઈ જાય તોય દાદ ઉતરે નહીં આને બોલો આ તો કાયદાઓ હારા છે બાકી તો ગોળી મારી દે હા દાદા બને જ છે ને એવું નથી બનતું તો અમેરિકામાં ઓછું બને છે અહીંયા તો અમે સાંભળીએ છીએ બાકી દેશ વિદેશમાં તો આવું જ જાદુ ચાલે છે ધર્મને આપણે સમજી જ નથી શક્યા ધર્મનો અર્થ જ છે આપણી જાતની જે ઉણપ હોય ને એને દૂર કરવી પાણી શું કામ કરે ચોખ્ખું કરવાનું કામ કરે અને પાણીમાં કપડું નાખો ને પાણી કપડું જો ગંદુ થાય તેને પાણી ન કહેવાય એમ ધર્મ તમારા સ્વભાવ ઓછા કરે ધર્મ તમારું દુઃખ ઓછું કરે સુખનું મૂળ જ ધર્મ છે તમારા જીવનમાં ક્યાંક દુઃખ છે તો સમજો કે તમે ધર્મનું પાલન બરાબર નથી કર્યું સીધું જ ગણિત છે આ જન્મે કે ગયા જન્મે તમે ધર્મ લોપો છે ભગવાન એનો દંડ તમને આપી રહ્યા છે હવે સાવધાન થાવ નહીં થાવ તો હજી દુઃખ વધવાનું ઓછું થવાનું નથી બોલો સાચી વાત કે ખોટી વાત બોલો વાંચું વચનામૃત દાદા શ્રીજી મહારાજે વચનામૃતમાં બધી વાતો કરી છે વચન વિધિમાં નિષ્કુળાનંદ સ્વામી કરી છે એક બે વાત લાઈન વાંચી લઈએ ચાલો ને આપણે પ્રસંગ ચાલે છે ને ઘણા હરિભક્તો ફરિયાદ કરતા હોય સ્વામી અમે આટલી બધી પૂજા કરીએ તો ભગવાન અમારી સાથે જ આવું કરે આપણે પૂજા કરીને શું તોડી નાખ્યું કેવી પૂજા કરીએ આપણું ઘર બહાર કાઢી નાખ્યું બોલો એક હરિભક્તને હમણાં પેટમાં દુખવાનું વચ્ચે ચાલુ થયેલું તે ફોન આવ્યો કે સ્વામી આ હરિભક્તોને જ આવું થાય બીજા કેમ થતું નથી આ બહારનું કેટલું બધું ગમે તે ખાય ને કંઈ થતું નથી બોલો લો તરત ભગવાન સુધી પહોંચી જાય આપણી પાસે કોઈ પણ દુઃખ છે એનો એક જ જવાબ છે કે આપણે ધર્મને લોપો છે એનો દંડ ભગવાન આપી રહ્યા છે એના આશરે છીએ એટલે 99% માફ કરી 1% દુઃખ આપે છે સુળીનો ઘા કાંટેથી મટાડે છે હવે જો આપણે ચેતી જઈએ અને આવા સમયમાં પણ ધર્મને પકડી રાખશું તો ઠાકોરજી વધારે દયા કરશે અને દુઃખ દૂર કરશે મુસીબત છે માણસની મેં કાલે કીધું હતું ને સુખ જોઈએ છીએ પણ સુખનો રસ્તો જોતો સુખનો માર્ગ છે ધર્મ કયો માર્ગ છે સુખ જોઈએ છીએ પણ સુખનો માર્ગ ધર્મ છે એ કોઈને જોતો નથી કેટલી સરસ મહારાજ વચનામૃતમાં વાત કરે એક બે લાઈન વાંચીએ જુઓ બધામાં તમારામાં નહીં અમારા સાધુ સમાજમાં એવું જ છે સ્વામિનારાયણ હરે
વચનામૃત છે ગઢપુર પ્રથમ પ્રકરણનું 34મું છેલ્લા ફકરામાંથી થોડી લાઈન વાંચો છો. પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડો અવળો ડોલે છે ત્યારે ક્લેશને પામે છે, અને જો વચનને વિશે રહે તો 73 મણનો તો, અને જો વચનમાં રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે. દાદા કેટલું સુખ આવે જીવને, ભગવાનને જેટલું સુખ છે ને એટલું સુખ આત્માને આવે, પણ ક્યારે ક્યારે? ભગવાનની આજ્ઞામાં રહે તો. અને જેટલું ભગવાનનું વચન લોપે છે તેટલો તેને ક્લેશ થાય છે. માટે ત્યાગીને જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું, અને ગ્રહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગ્રહસ્થને રહેવું, તેમાં જેટલો ફેર પડે છે તેટલો ક્લેશ થાય છે. વચનામૃત પ્રથમનું 34મું સર્વોપરી ભગવાન શ્રીહરિની અમૃતવાણી. બોલો, આપણું સુરા ખાચર જેવું છે, કોઈક એક બળદ ઉપાડી જાય તો આપણે કોકના બે ઉપાડી આવીએ. આપણું કામ એવું છે, ગોપાળાનંદ સ્વામી પેલા માણસને કીધું, કોઈક માણસે ભૂલ કરી હશે સ્વામીને છે દંડ આપવો જોઈએ, તો સમર્થ હતા, ભગવાન જેવા સાધુ હતા, મહારાજે જવાબદારી સોંપેલી. ગોપાળાનંદ સ્વામી એક યુવાનને કીધું, જ્યાં પેલા માણસને 2 લાફા માર, આ તો બળકો યુવાન. ત્યાં ગયો, પેલાને 4-5 ઠોકી દીધી. ગોપાળાનંદ સ્વામીને ગમ્યું નહીં, સ્વામીને થયું કે આ અયોગ્ય માણસને કામ સોંપી દીધું, 2 કીધી હોય એની 1 મારે એવો જોઈએ આવી જગ્યાએ. સ્વામી પેલાને બોલાવી ઠપકો આપ્યો, સ્વામી કે જો તેને કેટલા લાફા માર્યા? સ્વામી 4-5 મારી દીધા. તમે કીધું એટલે કરવું પડે ને, સાંભળ, 2 માર્યા ને એનો ઠાકોરજી જે દંડ આપશે મારે ભોગવવાનો, અને ઉપર બીજા 2 કે 3 માર્યા ને એનો જે દંડ આપે એની તારે ભોગવવાનો. મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે, સ્વામી અમે સર્વોપરી ભગવાન છીએ, તમે અમારા છો, માટે તમે પણ સાધુઓ સર્વોપરી છો. તમારું વર્તન, તમારી વાણી, તમારો વિવેક એવો રાખો જગતના જીવો તમને સર્વોપરી માને, જગતના જીવો તમને અનુસરે, જગતના જીવો તમારો આશરો કરે. આમ મહારાજ વાત કરે છે, પહેલાના સમયમાં જે જે ઋષિ થઈ ગયા તેમણે સ્મૃતિઓ કહી છે, ધર્મશાસ્ત્રો રચ્યા, તેને અનુસરીને અત્યારના લોકો વર્તે છે, તે રીતે તમારું ધર્મ પ્રમાણેનું વર્તન જોઈને અત્યારે પણ લોકો તેને અનુસરે છે, એટલા માટે તમારે સાવધાન થઈને શુદ્ધ વર્તન કરવું જોઈએ. આ સંસારના લોકો તો એવા છે, મોટાનું જેવું આચરણ દેખે તેવું કરવા લાગી જાય છે. શ્રેષ્ઠ પુરુષના આચરણથી ધર્મ માર્ગ અને અધર્મ માર્ગ બંને પ્રવર્તે છે. લોકોને જેવા ગુરુ મળે તેવા શિષ્ય થઈ જાય છે. આવું બધું જોઈને સદાને માટે સદ્ધર્મમાં જ વર્તવું જોઈએ. હે મુનિવર્યો, આજ તમે બધા પણ સદ્ધર્મનું સ્થાપન કરવા માટે જ પ્રગટ્યા છો, તમારા સિવાય બીજા કોઈ સદ્ધર્મમાં રહેતા નથી. વિપ્રો, ગુરુઓ અને રાજાઓ એ બધાને અધર્મ જ ગમે છે. જુઓ, બધાને શું ગમે છે દાદા, શું ગમે છે? આ કથામાં બે હું ગમે નહીં, હમણાં પાર્ટી રાખો, ધબધબાટી બોલાવો તો છે કે નહીં, એ જ ગમે છે બધાને. હજી એના કરતા તે બધા અત્યારે અધર્મને જ ધર્મ માનીને તેમાં તત્પર થઈને વર્તે છે. અધર્મ ગમે એમ નહીં, પાછા એ અધર્મને પાછા શું ઠરાવી દે? ધર્મ ઠરાવી દે છે. આ મોટી ભૂલ છે. એટલે અત્યારે તમે સારી રીતે સાધુતા રાખીને સદ્ધર્મનો માર્ગ ચલાવો. બોલો, આ બકરા કાપવાનું ધર્મના નામે છે અધર્મ, પણ શું ઠરાવી દીધું? ઠરાવી દીધું કે નહીં? ધર્મ ઠરાવી દીધું. બોલો, સંત રાબિયાની વાત છે, મક્કાની યાત્રા કરવા જાય, મક્કામાં શેતાનને પથ્થર મારવાની વાત આવે, એને પથ્થર ન માર્યો, વિરોધ કર્યો. એ સમયમાં મુસ્લિમ સંત, સુફી સંત રાબિયાએ કહ્યું કે હું તો જ્યાં નજર કરું ત્યાં મને ખુદા જ દેખાય, મને શેતાનના પથ્થરમાં પણ ખુદા દેખાતા, તો હું પથ્થર કેવી રીતે મારું એને? આ વર્ષે તો પથ્થર મારવામાં, શેતાનને પથ્થર મારવામાં ભાગદોડી થઈ, અને કહેવાય છે કેટલા માણસો,
1500 માણસો કચડાઈ ગયા દાદા, ધર્મનું સ્વરૂપ તો જુઓ. સાવધાન થઈએ, આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ. આ સર્વોપરી મહારાજ, આવા પવિત્ર સાધુઓ, આવી પવિત્ર વાતો આપણને મળી, આનાથી મોટું આપણું કયું ભાગ્ય. આ દુનિયાની બે વસ્તુ મળી કે ન મળી, આ મહારાજ મળ્યા એમાં બધું આવી ગયું. આ પ્રાપ્તિનો કેફ, આ પ્રાપ્તિનો આનંદ સતત હોવો જોઈએ. સાધુ તગુણ સબ સે હે ભારે, હમ દેખે સબ શુભ ગુણ ધારે. સાધુ તમે સબ ગુણ આવે, ઇનસે ગુણ કો બારન કહાવે. સાધુ તગુણ સબ સે હે ભારે. બધા શુભ ગુણોને ધારનારા જોયા છે, પણ સાધુતારૂપી ગુણ સહુ ગુણોથી મોટો છે. એક સાધુતા હોય તો તેમાં બીજા બધા જ સારા ગુણો આવીને રહે છે. સાધુતાથી બહાર બીજા કોઈ ગુણ રહેતા નથી. બોલો દાદા. સાધુ પદ સમ પદ નહીં કોવો, બદરિકાશ્રમ સો ધામ હી જોવો. સાધુતા ગુણ આવન કાજા, તપ કરત કઈ મુનિ આજા. કેવી સરસ મહારાજે વાત કરી, કડી યાદ કરવા જેવી છે ને. સાધુતા ગુણ સબ સે હે ભારે, હમ દેખે સબ શુભ ગુણ ધારે. સાધુ તમે સબ ગુણ આવે, ઇનસે ગુણ કો બાર ન કહાવે. માટે સાધુતા રાખીએ. શુદ્ધ ધર્મ મર્યાદાના સ્થાપક સર્વોપરી ભગવાન સ્વામિનારાયણની આ સર્વોપરી વાતો સાંભળીએ છીએ. ભગવાનના ભક્તો મેં જોયું, આપણા લોયાધામ પરિવારમાં એવા ભક્તો કોઈ નથી હિંસા કરે, દ્રોહ કરે, ક્રૂર, પણ ઘર ઘરમાં દ્રોહની પ્રક્રિયા દરરોજ ચાલુ હોય. કોઈક વાણીથી દ્રોહ કરતા હોય, કોઈ મનથી દ્રોહ કરતા હોય, કોઈ કર્મથી દ્રોહ કરતા હોય. આસિત ભગત, હમણાં એક આ સત્ય ઘટના છે. એક બહુ સારા પ્રવચનકાર, બહુ સારા મને ગમે, સંદીપ માહેશ્વરી નામ સાથે યાદ કરીશ, એમણે એક પ્રયોગ કર્યો. બહુ જનૂનવાળી વાતો કરી લોકોને, બહુ જનૂનવાળી વાતો. બીપી, બ્લડ પ્રેશર ચેક કરવામાં આવ્યું. મોટા ભાગના માણસોના બ્લડ પ્રેશર એટલા બધા વધી ગયેલા. પછી ખરેખર જે બીમાર માણસો હતા એવા બીમાર માણસોને પસંદ કરાયા. કોઈનું બીપી ઓપરેતું હોય એવા જે બીમાર માણસો હતા એવા માણસો પસંદ કરાયા. એમની વચ્ચે ધીરજની, ધર્મની, સત્યની, અહિંસાની, દયાની એટલી સરસ એણે વાતો કરી. વાતો કર્યા પછી બે ત્રણ દિવસ પછી બધાના બીપી ચેક કર્યા. બધાના બીપી જેના ઓલવેજ અપરેતા હતા બધા ઓટોમેટિક માપે થઈ ગયા. આપણા રોગનું કારણ પણ આપણે જ છીએ, સમજો છો ને તમે. આપણી માનસિકતા જો બદલે ને, આપણા જીવનમાં જો ધર્મ આવે ને, તો શરીર પણ તંદુરસ્ત થાય અને આત્મા પણ તંદુરસ્ત થાય. મહાત્મા ગાંધી એક પ્રવચનમાં કહ્યું હતું, જેનો આત્મા નિર્દોષ હોય એનું શરીર પણ નિરોગી હોય. જેનો આત્મા નિર્દોષ હોય એનું શરીર પણ નિરોગી હોય. બાપુના પ્રવચનમાં બહુ સારી વાત આ જાણવા જેવી છે. સાધુતા જેવો કોઈ ગુણ નથી. સાધુતા રાખે છે એની સાથે ભગવાન રહે છે. સાધુતા રાખે છે એની અંદર બધા સદગુણ એની મેતે આવે છે, બધા સદગુણ આવી જાય છે. સાધુતાના પદ જેવું બીજું કોઈ પદ નથી. સાધુતાનો ગુણ મેળવવા માટે આજે કેટલાક મુનિઓ બદ્રિકાશ્રમમાં જઈને તપ કરે છે. પોતામાં અપાર ગુણ હોય તોય પણ અપાર નમ્રતાવાળું થવું, જો આ સાધુતા. ગુણ આવે છતાં નમ્ર બનવું, આ સાધુતા. વિનમ્ર બનવું, વિનયી બનવું, વિવેકી બનવું, આ સાધુતા. જમીન ઉપર અપાર પાણી વરસે છે તે નમ્રતાવાળી જમીનમાં જઈને નદીમાં ભેળું થાય છે અને નદી નમ્રતાવાળી હોવાથી તેમાં પાણી અખંડ વહે છે
જ્યારે નદીઓ દ્વારા બધું પાણી સમુદ્રમાં ભેળું થાય છે તે દેખીને સમુદ્ર ફૂલાતો નથી, જ્યારે જમીન ઉપરનું પાણી જોર કરીને સમુદ્રમાં પ્રવેશે છે ત્યારે સમુદ્ર તે વેગની આગળ થોડો નમ્ર થઈ જાય છે. આજે બપોરે ગુરુજીએ સંતોની સભામાં સરસ વાત કરી, આકાશમાંથી ગમે એટલો વરસાદ પડે પણ શિખર હોય ને, હિમાલયના શિખર, મોટા મોટા ઊંચા ઊંચા પર્વતો હોય ને, એ થોડી વારમાં બધા કોરા કટ થઈ જાય, પણ પોચી ધરતી હોય ને, એ પાણીથી રસબસ થઈ જાય. એમ આપણે અભિમાનથી, આપણી કળાના ગુણથી, આપણા અહંકારથી જો ઊંચા રહેશું ને તો ભગવાન ગમે એટલી કૃપા વરસાવશે ને તોય આપણે કોરા કોરાના કોરા જ રહેશું. પણ આપણું હૃદય કોમળ હશે, મૃદુ હશે, દાસભાવ પડ્યો હશે, દીનભાવ પડ્યો હશે તો ભગવાનની થોડી કૃપા મળશે ને તો પણ આપણું હૃદય રસબસ થઈ જશે. કેવી મહારાજની એ જ વાત છે ને, આવા સંતોના ગુણ રહ્યા હોય છે તે મેં તમને બતાવી દીધા છે. સંત અને સાધુતા બંને એક જ છે, તેમાં કોઈ ભેદ નથી. જ્યારે સાધુતાનો ગુણ અધિક થાય છે ત્યારે તે જ સાધુતા બધા ગુણોમાં વિશેષ રસ ભરી જાય છે. જ્યાં રસભરી સાધુતા હોય છે તેના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. તેવા લો સંતો મારે છે રે સલુણી છબી. આવી સાધુતા જ્યાં હોય ને ત્યાં ભગવાન રહે છે, રહે છે ને રહે છે. ભગવાન કોઈ વ્યક્તિને, કોઈ દિવાલોને, કોઈ આકૃતિને બંધાઈ નથી રહેતા, કપડામાં નથી બંધાયેલા, બાહ્ય કોઈ આડંબરમાં ભગવાન બંધાયેલા નથી, હૃદયની પવિત્રતામાં જ ભગવાન બંધાયેલા છે. આવી સાધુતા જ્યાં હોય ત્યાં ભગવાન નિવાસ કરે છે. ઇનકુ બ્રહ્મપુર ધામ હી હમ હી માનત જો, સાધુતા ગુણ દુર્લભ મહા બિના બિચાર ન હોય. ઇનકુ બ્રહ્મપુર ધામ હી હમ હી માનત જો, સાધુતા ગુણ દુર્લભ મહા બિના બિચાર ન હોય. બિના બિચાર ન હોય, જેમાં ભગવાન અખંડ રહે છે એવી સાધુતા વાળાને તો અમે બ્રહ્મપુર ધામ માનીએ છીએ. લો આવા સાધુ છે ને, એ હાલતા ચાલતા અક્ષરધામ છે. જેમ અક્ષરધામમાં ભગવાન અખંડ છે એમ આવા સાધુમાં ભગવાન અખંડ રહે છે. સાધુતાનો ગુણ ઘણો દુર્લભ છે, તે ગુણ વિચાર વિવેક સિવાય આવે નહીં. અમે સારી સાધુતા વાળા સંત મળે એમ ધારીને ચારે ધામમાં ફર્યા છીએ, બધા વન અને પર્વતોમાં ફર્યા છીએ, પણ મને ક્યાંય નિર્માની અને સાધુતા વાળા સંત મળ્યા નહીં. પછી તે સાધુતાના ગુણને લઈને બધા ધામોમાં ફરતા ફરતા જ્યારે અમને રામાનંદ સ્વામી મળ્યા ત્યારે સત્સંગમાં નિવાસ કર્યો. જુઓ જુઓ ગુરુજી વાત કરે છે ને કે શ્રીજી મહારાજ તીર્થોની યાત્રા કરવા નીકળ્યા નહોતા, શ્રીજી મહારાજ તો કેવળ સાચા સાધુની યાત્રા કરવા નીકળ્યા હતા. સાત વર્ષનું વન વિચરણ, દુષ્ટ સંતને સુખ આપવા દેવા દુષ્ટ જનને દંડ, એ જ કારણ પ્રભુએ પૃથ્વીએ ધર્યું છે પંડ. અનેક દુષ્ટોને દંડ આપ્યો, અનેક સંતોને સુખ આપ્યું, પણ એમનું લક્ષ્ય એક હતું, એવા સારા સંત મળે, સાચા સંત મળે, એના ચરણમાં એના શિષ્ય થઈને સેવક થઈને રહેવું છે, એની સેવા કરવી છે, એને રાજી કરવા છે. જો મહારાજ કહે છે અહીંયા એવા સાધુ અમને રામાનંદ સ્વામી મળ્યા ત્યારે અમે સત્સંગમાં નિવાસ કર્યો, અને ત્યારે સાધુતાના બધા ગુણ અમે રામાનંદ સ્વામીમાં અધિક દેખ્યા. અમારા મનના હેતુ એવા સાધુતાવાળા રામાનંદ સ્વામી મળ્યા એટલે અમને ઘણો આનંદ થયો. સાધુતા જેવું બીજું કોઈ તત્વ છે નહીં. વચનામૃતમાં પણ મહારાજ એમ કહે, સાધુ જેવી બીજી કોઈ પદવી નથી, માટે સાધુ થવામાં સુખ સુખ અને સુખ જ છે. અદ્ભુત વાતો, આપણે ભગવાનના ભક્ત છીએ, આ કથા સાંભળી એમ ના માનતા કાં તો સાધુ માટેની કથા આવી એવું ના માનતા, ભૂલ ના કરતા.
તમારે ને અમારે બધાએ સાધુતા શીખવી પડશે. સાધુતા શીખીશું તો જ આપણી અંદર ભગવાન રહેશે, આપણી ઉપર મહારાજ રાજી થશે ને સારા સદગુણ આવશે. ડગલે ને પગલે સાધુતાનો ત્યાગ કરી, ઉદ્ધતાએ કરી, ગમે તેનો દ્રોહ, ગમે તેનો અવગુણ, ગમે તેનો અભાવ, ગમે તેની નિંદા, ઘણા મેં કીધું ને પેલા ચાર ચોર જેવા હોય, સામે જયદેવ ગમે એટલી કૃપા કરે તો પેલા ચાર ચોરોએ જોયું ને. માટે વિચારીને વિવેક સાથે આપણી જાતમાં ક્યાં ક્યાં તલવાર જેવી વૃત્તિ પડી છે. મહારાજે કીધું ને તલવારનો સ્વભાવ કાપવાનો છે, ગમે ત્યારે કાપવાનું જ કામ કરવાની, આંગળી આવશે તેને પણ કાપશે. એમ સંત ભક્તોનો જો આપણો સ્વભાવ હશે દ્રોહ કરવાનો, તો સંત કે ભક્ત મળશે તો પણ ક્યારેક એનો દ્રોહ કરી જ બેસશું, કારણ કે આપણો સ્વભાવ છે. માટે આપણી અંદર તલવાર જેવા સ્વભાવો પડ્યા હોય એને છોડીએ. આ કથા સાંભળનારા હું ઘણા બધા ભક્તોને જાણું જ છું, કોઈને એટલી બધી બોલવાની તોછડાઈ હોય છે, એટલી બધી. ઘરમાં કોઈ ગમે તેમ બોલનારા છે મને ખબર છે, અમે સાધુતા રાખીએ છીએ એટલે તમને મોઢે ના કહીએ, તમારી ફરિયાદો ઘણીવાર સાંભળતા હોઈએ છીએ, સાંભળીને અમને દુઃખ પણ થાય કે લોયાધામમાં આવીને આવી રીતે વર્તે છે. પણ મારી તમને વિનંતી એ છે, આ કથા સાંભળી છે, તમે જ્ઞાની છો, તમે ડાયા છો, તમને તમારી વાણી વિશે જો ખબર પડતી હોય તો પાછા વળતા શીખો, મિચ્છામી દુક્કડમ કરતા શીખો. બાકી ઠાકોરજી તો બધાનું ફળ આપવા બેઠા છે ને, શાસ્ત્ર છે. માટે શાસ્ત્રને સાથે રાખી અમે તો તમને કહી શકીએ, બાકી ભગવાન બધો નિર્ણય કરનારા છે. માટે સમજો તો સારું છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્થ પૂર્વમાં કુંડળમાં અમરા પટગીર અને મુક્ત મુનિના પ્રશ્નો, તેના ઉત્તર અને સાધુતાની પ્રશંસા કરી એના મેં 35મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. બધા ભક્તોને